नमस्कार मित्रों, आजना सौथी मोटा समाचार मा तमारू स्वागत छे। मित्रों, दररोजना ताजा समाचार जानवा माटे आ चैनल ने जरूर थी सब्सक्राइब करी लेजो। तो मित्रों, सौथी पहला समाचार नी वात करिए तो राज्य मा छूटा छवाया वरसाद नी हवामान विभाग नी आगाही। 5 दिवस राज्य मा हळवाथी मध्यम वरसाद नी हवामान विभागे आगाही करी छे। छत्तीसगढ़ तरफ डिप्रेशन सर्जावाना कारणे वरसाद नी नहिवत असर जोवा मळी शके छे, ज्यारे दरिया किनारे भारे पवन फूंकावानी शक्यताने कारणे माछीमारोने दरियो न खेड़वा माटे हवामान विभाग तरफथी सूचना आपवामां आवी छे। तो बीजी तरफ मित्रों, अंबालाल पटेले वरसादने लईने मोटी आगाही करी छे। तेमणे कह्युं के बंगाळना उपसागरनुं डीप डिप्रेशन आगळ वधी शके अने ओरिस्सा अने मध्यप्रदेश थईने आ वरसादी सिस्टम गुजरातमां प्रवेश करे तो गुजरातना केटलाक भागोमां वरसादनी शक्યતા છે। તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે વહી શકે। આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે। તારીખ 5, 6 અને 7 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો, બીજા અન્ય સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર કેટલીક યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે અને આ સહાય મેળવવા રાજ્યના ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે। ત્યારે ખેતીકામ માટે ઉપયોગી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરિંગ પાઇપલાઇન, પાક મૂલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે તે માટે આગામી તારીખ 7 ઓગસ્ટથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે। યાદીમાં વધુ જણાવ્યા અનુસાર ખેડૂતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરિંગ પાઇપલાઇન, પાક મૂલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 7 ઓગસ્ટ 2023ને સોમવારના રોજ સવારે 10:30 કલાકથી ઓનલાઈન અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। ચાલુ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ધ્યાને લઈ ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા ઓનલાઈન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેમ યાદીમાં જણાવાયું છે। મિત્રો, બીજા અન્ય સમાચારની વાત કરીએ તો બિપોરજોય વાવાઝોડાની નુકસાની સહાય અંગેના સમાચાર છે। રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનને લઈને કેન્દ્રની 2 ટીમ ગુજરાતમાં સર્વે કરી રહી છે। જૂનમાં ભયાનક વાવાઝોડાથી રાજ્યમાં 1797.82 કરોડનું નુકસાન થયું છે, જેની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જેને લઈ રાજ્ય સરકારે કેન્દ્ર પાસે સહાય માંગી છે। જોકે કેન્દ્રીય ટીમ રાજ્યના પ્રભાવિત જિલ્લાઓમાં સર્વે કરી રહી છે, જે બાદ સમીક્ષા કરીને સહાય અંગે જાહેરાત કરવામાં આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઘરે ઘરે જઈને બનાવાશે આયુષ્યમાન કાર્ડ। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઉત્તર પ્રદેશના સીએમ અને આરોગ્ય ટીમ સાથેની બેઠકમાં મોટી જાણકારી આપી હતી। તેમણે જણાવ્યું કે હવે ઘરે ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે। સપ્ટેમ્બરમાં આયુષ્યમાન ભવ કાર્યક્રમ શરૂ થશે, તેમાં દરેક ગામ, શહેર, શાળાઓમાં આયુષ્યમાન સભાનું આયોજન થશે। યોજનાનું સમયસર કામ પૂર્ણ કરનાર ગામ અને શહેરને સન્માનિત કરાશે। આ કાર્ડથી 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી શકાય છે।